ચૂંટણી પંચે ગુજરાતમાં તારીખ પહેલી ડિસેમ્બર અને તારીખ પાંચમી ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે નવેમ્બર અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નો સૌની ધૂમ છે તેમજ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પાંચ દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે દિવસ મળીને કુલ સાત દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે ત્યારે આગળ પાછળના દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો હોય આ દિવસોમાં ચૂંટણી જાહેર થતાં હવે આ ઇલેક્શન મેરેજના ફંક્શનના રંગમાં ભંગ પાડનારો બની રહેશે દિવાળી પછી લગ્નગાળાની સિઝન શરૂ થતી હોય છે અને આ વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં લગ્ન છે જેથી વર અને કન્યા પક્ષ દ્વારા વિવિધ વાડી હોલ અને પાર્ટી પ્લોટ વિગેરેનું અગાઉથી જ બુકિંગ કરાવી લેવાયું છે વિડીયોગ્રાફર સાઉન્ડ સિસ્ટમ કેટરર્સ વિગેરેના બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે તેવા સમયે હવે વિવિધ સ્થળે આવનારી ચૂંટણીને અનુલક્ષીને વાડી હોલ જેવા સ્થળો રિકવિઝિટ કરવા આદેશ અપાયા છે સરકાર હવે જ્યારે જરૂર પડશે ત્યારે આ વાડી હોલનો કબજો લઈ લેશે જેમણે પોતાના સંતાનોના લગ્નો ગોઠવ્યા છે તેઓ આના કારણે ભારે ચિંતિત બની ગયા છે ચૂંટણી દરમિયાન જે રીતે તંત્રને વાડી હોલની જરૂરિયાત ઊભી થાય છે તેવી રીતે મોટા પ્રમાણમાં વિડીયોગ્રાફરની જરૂરિયાત પણ ઊભી થતી હોય છે ત્યારે હવે તારીખ એક તથા પાંચમી ડિસેમ્બરે ચૂંટણી જાહેર થઈ જતાં જેમના ઘરે આ દિવસોમાં જ લગ્ન પ્રસંગ છે તેઓની ચિંતાઓ વધી ગઈ છે વાડી હોય કે વિડીયોગ્રાફર આ દિવસમાં મળશે કે કેમ તેની ચિંતા કોરી ખાતી ગઈ છે આ વર્ષે આમ તો આવતીકાલ દેવ દિવાળી તુલસી વિવાહ બાદ શિયાળુ લગ્નોત્સવ આરંભાતા હોય છે પણ આ વર્ષે તુલસી વિવાહ સંપન્ન થયા બાદ આઠ ગુરુવાર તારીખ સત્તર નવેમ્બર સુધી શુક્રનો અસ્ત હોય લગ્નના મુહૂર્ત જ નથી શુક્રના અસ્તમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવાનો નિષેધ હોય લગ્નના શુભ મુહૂર્ત મળતા નથી બાદમાં તારીખ પચીસમી નવેમ્બરથી ચૌદમી ડિસેમ્બર સુધી લગ્ન સિઝન રહેશે તેમ શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જોશીએ જણાવ્યું હતું